गुड मॉर्निंग बाळकों, आपने इंग्लिश में यूनिट टू सीखी गया छे। एमां गया पार्ट में मैं तमने एक्टिविटी वन ने टू क्रियाओना नाम कराव्या हता अने होमवर्क में आप्या पण हता। अत्यारे आपणे चोपड़ी होय तो चोपड़ी खोलीने बेसो। एक्टिविटी फोर पाना नंबर 70 पर चित्र उपरथी आपणे वर्णन करीने क्या वाक्य आपेला छे तेनुं आपणे भाषांतर करीए छे। तो सांभळो अने चोपड़ी होय तो खोलीने पण जोई शको छो अने वाची शको छो। लुक सी इज पायल, जू तेनी पायल छे। सी इज मेकिंग अ रंगोली, ते रंगोली बनावी रही छे। हर ब्रधर इज फायरिंग क्रेकर्स, तेना भाई तेनो भाई छे ते फटाकड़ा फोड़ी रह्यो छे। हर मधर इज डेकोरेटिंग द होम, तेनी माता घरने शणगारी रही छे। इट इज विंटर, कई मौसम छे? शियाळो, विंटर एटले शियाळो। अने दिवाळी, दिवाळीमां आपणे घरने शणगारीए, फटाकड़ा फोड़िए, रंगोली पूरीए, तो आ त्यौहार कयो छे? दिवाळीनो छे। अने दिवाळी शियाळामां ज आवे। लुक पायल इज कलरिंग हर फ्रेंड, जुओ पायल તેના મિત્રો સાથે કલર રમી રંગ રમી રહી છે। પાયલ્સ ફ્રેન્ડ્સ ઓલ્સો કલરિંગ હર, પાયલના બીજા બધા મિત્રો પણ તેને રંગથી રંગી રહ્યા છે। ધે આર એન્જોઈંગ હોળી, તે હોળી રમી રહી છે। ઇટ ઇઝ સમર, અને ઉનાળામાં શું આવશે? હોળી। લુક પાયલ ઇઝ હેપી, જુઓ આજે પાયલ ખુશ છે। સી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ, તે ગરબા નૃત્ય કરી રહી છે। કિંજલ ઇઝ સિંગર, કિંજલ કોણ છે? ગાયક છે। સી ઇઝ સિંગિંગ ગરબા સોંગ, તેની ગરબા ગાઈ રહી છે, ગરબા ગીતો ગાઈ રહી છે। પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો એન્જોઈંગ ધ ગરબા, પાયલની મિત્રો અને પાયલ પોતે ગરબાની મજા માણી રહી છે। ઇટ ઇઝ મોનસૂન, અને એ કઈ ઋતુમાં આવે? ચોમાસામાં, ગરબા ચોમાસામાં। ટુડે ઇઝ પાયલ્સ બર્થડે, આજે પાયલનો જન્મ દિવસ છે। લુક સી ઇઝ હેપી, તે ખુશ છે। સી ઇઝ એન્જોઈંગ હર સેલ્ફ, તે બીજા બધા સાથે એકબીજા સાથે મજા માણી રહી છે। તો આ રીતે આ એક્ટિવિટી ફોર હતી, એની જે એક્સરસાઇઝ છે તે આપણને આવતા પાઠમાં કરીશું, પણ અત્યારે આપણને આઈએનજી વાળા રૂપો કરવાના છે તે હું તમને પહેલાં સમજાવું છું, અને આ પાયલ વાળા લેસનના જે ન્યૂ વર્ડ છે તે તમારે હોમવર્કમાં 5 વાર લખવાના રહેશે, બરાબર છે? અને આ એનજી વાળા રૂપો તમારે 3 વાર લખવાના છે, કેટલી વાર? 3। તો આ રૂપો અહીંયા અત્યારે કઢાવી રહી છું કે વન આ એનજી વાળા રૂપોમાં એવું નથી કે ડાયરેક્ટ આઈએનજી, કેટલાકના વર્ડ આખા બદલાઈ જાય, વાક્ય શબ્દ બોલવાનું પણ બદલાઈ જાય, રનનું શું થઈ જાય? રનિંગ। હવે આ આર્યુ એન તમે આઈએનજી લખે તો ખોટું કહેવાય, આર્યુ ડબલ એન આઈએનજી આપણું થાય। ડાન્સનું બી એ એન સી ઈ ની આવે, આઈએનજી લાગે, ડાન્સિંગ આ રીતે રહીએ। પ્લે તો પ્લેઇંગમાં ડાયરેક્ટ આઈએનજી લાગી જાય છે, રીડમાં રીડિંગ એ પણ ડાયરેક્ટ થઈ જાય છે, વોશ। જમ્પ તો જમ્પિંગ, ક્લેપનું ક્લેપિંગ ડબલ પી થઈ જાય, ઈટનું ઈટિંગ, બાથનું બાથિંગ, પેટનું પેટિંગ, ક્નોકનું ક્નોકિંગ, અને રાઇટનું આ ઈ નીકળી જાય અને રાઇટિંગ થઈ જાય, શું થઈ જાય? રાઇટિંગ। એ જ રીતે સ્ટેન્ડનું સ્ટેન્ડિંગ થઈ જાય આઈએનજી, સીટનું એસ આઈ ડબલ ટી આઈએનજી, પિકનું પિકિંગ, રાઇડનું આઈ નીકળી જાય અને રાઇડિંગ થઈ જાય, એ જ રીતે ડૂનું ડૂઇંગ થઈ જાય, સ્વિમનું સ્વિમિંગ ડબલ એમ આઈએનજી થઈ જાય, પ્રેનું પી આર એ વાય આઈએનજી પ્રે, ડેકોરેટિંગ તો ડેકોરેટ એનું પણ ઈ નીકળી જાય અને આ રીતે ડેકોરેટિંગ થઈ જાય, સિંગનું સિંગિંગ થઈ જાય, એન્જોઈંગ, કુકિંગ અને ક્લીનિંગ, આ રીતે આઈએનજી વાળા રૂપો છે તે તમારે હોમવર્કમાં 3 વાર લખવાના છે। આ તમારે
આપણે જે એક્સરસાઇઝ કરવાની છે તે કરીશું, બરાબર છે?